વાત કરીશું આગળ. હવે ભાવનગરના મહુવા પાસે એક પાળો તૂટી ગયાની વાત સામે આવી છે. નિકોલ બંધારો પાસે જે આ પાળો છે તે તૂટી ગયો છે. નિકોલ ઉડલ દેસા ગામમાં પાણી ફરી વળ્યા હોવાની ખબર સામે આવી છે. ત્યારે ભારે વરસાદના કારણે અહીંની પરિસ્થિતિ વણસી છે. લોકો કઈ રીતે પોતાનો જીવ બચાવી રહ્યા છે, ઘર વખરી સામાન લઈ અને બીજા સ્થળે જઈ રહ્યા છે તે તસવીર અહીં સ્પષ્ટ જોવા મળી રહી છે. ભાવનગરના મહુવા પાસે જે એક પાળો હતો તે પાળો તૂટી પડ્યાની ઘટના સામે આવી છે. નિકોલ બંધારો પાસે જે પાળો હતો તે તૂટી પડ્યો હતો, જેના કારણે થઈને નિકોલ ઉડલ દેસા આ ત્રણ ગામોમાં પાણી ફરી વળ્યા છે. આ ભારે વરસાદની પરિસ્થિતિના કારણે અત્યારે હજુ પણ અહીં પરિસ્થિતિ વણસી રહી છે. વાત કરીશું ભાવનગરના હવે જેસર તાલુકાના સેધરડા ગામની, કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે. અહીં એક તળાવનો પાળો તૂટી જવાના કારણે પાણી ફરી વળ્યા હતા. અવિરત વરસાદના કારણે સાર્વત્રિક પાણી જ પાણી જોવા મળતા ગ્રામજનો ફિલહાલ ચિંતામાં મુકાઈ ગયા છે. તો ભાવનગરના તળાજા વરલ રોડ પર પરિસ્થિતિ વણસી ગઈ છે. ઉપરવાસમાં મેઘતાંડવના કારણે અહીંયા વરલ ગામના રોડ પરના નાળા પરથી પાણી વહેતું થઈ ગયું છે. રોડ પણ તૂટી ગયો છે. વાહન વ્યવહાર બંધ છે. વરલ ગ્રામજનો હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે અહીંયા રોડ પરથી માત્ર ને માત્ર પાણી જ વહેતું થઈ રહ્યું છે. વધુ વાતચીત કરવા જોડે રહ્યા છે સંવાદદાતા નીતિન ગોહિલ. નીતિન, ખાસ ભાવનગરની પરિસ્થિતિ જે છે તે અત્યારે વિકટ બનતી જઈ રહી છે. ધીરે ધીરે જે રીતે વરસાદ સતત હજુ પણ યથાવત છે, અત્યારની શું પરિસ્થિતિ, કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, કેવા દ્રશ્યો? જે ચોક્કસ, યસ, આપને જણાવી દઉં કે હાલ અત્યારે જી મીડિયાની ટીમ શહેરના જે ગંગા ગૌરીશંકર તળાવ છે, કહી શકાય કે જે બોલતળાવનો નામે પ્રખ્યાત છે, ત્યાં આવી પહોંચી છે. અને છેલ્લા ઘણા વર્ષોથી આ બોલતળાવ છે તે ભરાતું નહોતું, પરંતુ કંઈક ને કંઈક પ્રજાનું અને આમ નાગરિકોના સપોર્ટથી જ્યારે આ બોલતળાવ છે તે નહોતું ભરાતું, તેને લઈ અને જે વિવાદો થયા હતા ત્યારે આ ચોમાસાના પહેલા જ વરસાદમાં કહી શકાય કે બોલતળાવમાં પીવાના પાણીના જે નીરો છે તે આવી ગયા છે. અને કંઈક ને કંઈક આજે બોલતળાવ છે તે ભાવનગરના પીવાના પાણીના સપોર્ટમાં પણ રહે છે. કેમેરામેનને કહીશ કે તેઓ દ્રશ્ય બતાવે. તમે જોઈ શકો છો કે હાલ જે આ બોલતળાવ જે છે, ગૌરીશંકર તળાવ, તેમાં અત્યારે નવા નીર આવી ગયા છે. લોકો પણ અહીંયા પોતે આ જે બોલતળાવ છે તેનો એક નિયમ્ય જે નજારો છે તે જોવા માટે લોકો આવી ચૂક્યા છે. અને ઓવરઓલ કહી શકાય કે આ વિસ્તારમાં જે સ્થાનિકો છે તે પોતે હર્ષ અને આનંદની લાગણીઓ અનુભવી રહ્યા છે. ઓવરઓલ આ બોલતળાવની વાત કરીએ તો બોલતળાવ છે તે ભાવનગર સ્ટેટ દ્વારા બંધાવેલું જે એક તળાવ છે, અને તે તળાવ છેલ્લા ઘણા વર્ષોથી ઓવરફ્લો નથી થયું, પરંતુ કંઈક ને કંઈક એવું ચોક્કસપણે લાગી રહ્યું છે કે આ જે વરસાદની સિઝન છે તેમાં બોલતળાવ છે તે ઓવરફ્લો થવાના પૂરેપૂરા ચાન્સીસ રહેશે. અને ભાવનગરને પીવાના પાણીના પ્રશ્નમાં આ એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તો ચોક્કસપણે તેમ કહી શકાય છે. જી બિલકુલ નીતિન, ખાસ એ જણાવો કે આસપાસના વિસ્તારો, ખાસ બગદાણા સહિત ગઈકાલે ખાસી એવું પાણી ભરાયાની ખબર હતી. મહુવાથી ખૂબ જ મહત્વપૂર્ણ પાળો તૂટ્યાના ઘણા સમાચારો પણ સામે આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોની શું પરિસ્થિતિ છે? જી ચોક્કસ, યસ, આપને જણાવી દઉં કે જ્યારે ગત રાત્રિના થોડા સમય માટે વરસાદે વિરામ લીધો હતો અને આજ વહેલી સવારથી ધીમી ધારે મેઘરાજે પોતે પાછી ફરીવાર તેની પધરામણી કરી હતી અને ત્યારબાદ તોફાની બેટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઓવરઓલ સમગ્ર પંથકમાં કહી શકાય કે અત્યારે જે વરસાદી માહોલ છે તે જામ્યો છે. કહી શકાય ભાવનગર જિલ્લા માટે આ છેલ્લા બે દિવસમાં આ પ્રથમ વરસાદ છે અને તે સારો વરસાદ બની ગયો. ખેડૂતોમાં પણ કંઈક ને કંઈક હર્ષની લાગણી છે, કારણ કે કહી શકાય કે જે વાવણી લાયક વરસાદ છે તે તેમના માટે થઈ ગયો છે. ઓવરઓલ પંથક આખાની વાત કરીએ ઓવરઓલ તો ઓવરઓલ જેસર પંથક છે તેમાં સૌથી, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ જેસરમાં પડ્યો છે. અને ત્યાં ઘણા બધા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હાલ તંત્ર દ્વારા ત્યાં રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે સ્થાનિક લોકો છે જે મુસીબતમાં ફસાયેલા છે તેમને બહાર કાઢીને અન્ય સ્થળે સ્થળાંતર કરવા માટે તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જ્યારે આ સાઈડ વાત કરીએ મહુવા અને તે બગદાણા વિસ્તારના પંથકની વાત કરીએ તો ત્યાં પણ જે બગડ નદી છે તે ગઈકાલે ત્યાં બે કાંઠે પાણીના વહેણમાં વહેતી હતી અને અસંખ્ય જગ્યાએ આ બગડ નદી છે તેને તેના ચપેટમાં લીધા હતા. જેમ કે કહી શકાય વાડી વિસ્તારના જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં જે નાના મોટા મકાનો છે અને અન્ય જે કેબિનો છે તે આ બગડ નદીના પૂરમાં તણાઈ ગઈ છે. હાલ અત્યારે બગદાણા સાઈડમાં જે ગઈકાલે જે બગડ નદીએ જે કહેર વર્તાયો હતો તેને લઈને બગદાણા ગુરુ આશ્રમ ખાતે અત્યારે
જેસીબી અને અન્ય સાધનો દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, આપનો આભાર નીતિન આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતા નીતિન ગોહિલે જણાવ્યું છે, ખાસ અત્યારે ભાવનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ. વાત કરીએ આગળ, હવે જેસરના રાણીગામ પંથકની, ભાવનગરનો આ જેસરનો રાણીગામ વિસ્તાર કે જ્યાં ઝી 24 કલાક પહોંચ્યું છે, છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ અહીં ખાબક્યો છે, ત્યારે રાણીગામમાં ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી વળ્યા છે. ગ્રાઉન્ડ ઝીરો પર ઝી 24 કલાક તંત્રની પહેલા પહોંચ્યું હતું અને આ ગામમાં જે આવવા જવાનું નાળું છે તે પણ ધોવાઈ ગયાની ખબર સામે આવી છે, ત્યારે લોકોના ખેતરમાં પાણી ફરી વળતા નુકસાની ખેડૂતોને વેઠવી પડે છે.